હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ગાંધીનગર મિત્રો વાત કરી રહ્યા છીએ ગુજરાતની જિલ્લાની આની પહેલાના જે વિડિયો છે એમાં આપણે ગુજરાતના જિલ્લાની રચના જોયેલી કે પહેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા તો કે સત્તર ઓકે કાળક્રમે વિભાજન થયું અને એના પછી સોળ નવા જિલ્લા બન્યા એટલે સત્તર વત્તા સોળ એમ કરીને હવે કેટલા થયા તો કે તેત્રીસ એ તેત્રીસ જિલ્લો ઓકે જિલ્લા કયા છે કઈ કઈ રીતે ગોઠવાયેલા છે કયો જિલ્લો ક્યાં આવેલો છે આ બધું આપણે આગળના વિડીયામાં જોયું અહીંયા આ વિડીયોમાં આપણે એક જિલ્લા વિશે થોડુંક ડિટેલમાં માહિતી લઈશું કે પરીક્ષામાં આના કેવી રીતે પ્રશ્ન પૂછાય મિત્રો ગુજરાતના કુલ જિલ્લા છે જિલ્લાના બસો પચાસ ઓકે અને એક વધ્યો એટલે એમ કરીને બસો એકાવન એટલે ઘણી બુકમાં બસો પચાસ લખ્યા હશે ઘણીમાં બસો એકાવન લખ્યા હશે તો આજે બસો પચાસ કે એકાવન તાલુકા છે એમાંથી હવેથી દરેક પરીક્ષામાં બે થી ત્રણ તાલુકા પૂછે છે કે સો માર્ક્સના પેપરમાં તમને ત્રણેક તાલુકાના પ્રશ્ન મળે તો એક નવી પહેલ કરી છે કે દરેક જિલ્લાના તાલુકા આપણે યાદ રાખીએ કે જેથી દરેક પરીક્ષામાં આપણને બે ત્રણ માર્ક્સ

શેર કરો અને તમારા મિત્ર સાથે પણ એની ચર્ચા કરો એમને પણ આ વિડીયો વિશે વાત કરો અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન દબાવજો જેથી કરીને નવા વિડીયોનો નોટિફિકેશન તમને તરત મળી રહે તો અમે તમને હેલ્પ કરીએ છીએ બદલામાં એટલી અપેક્ષા રાખીએ કે તમે તમારા મિત્રો સાથે એને શેર કરશો તો આ તેત્રીસ જિલ્લાની શરૂઆત એમાં સૌથી પહેલા આપણે કચ્છથી કરીએ શરૂઆત ક્યાંથી કરીએ તો કે કચ્છથી તો કચ્છના કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કેવા પ્રશ્ન પૂછાઈ ગયા છે અને હજી પૂછાવાની શક્યતા ધરાવે એવા તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું વિડીયો ઓકે લાંબો હોવાથી આપણે એના બે ભાગ બનાવીએ છીએ તો એક ભાગ જોયા પછી આપ બીજા ભાગને પણ જોવાનું રાખજો કે જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય તો શરૂઆત કરીએ મિત્ર કચ્છની અને એમાં કચ્છના તાલુકા હવે તાલુકાનો પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય કે કચ્છમાં કુલ તાલુકા કેટલા તો સંખ્યા યાદ રાખીશું કે કચ્છમાં કુલ તાલુકા કેટલા છે તો કે દસ આ દસ તાલુકા કયા કયા છે એ યાદ રાખવા માટે એક ચાવી યાદ રાખીશું કે કચ્છમાં એક અંજાર નામનું શહેર છે અને એ અંજાર નામના શહેરમાં એક માણસ એક છોકરો રહે છે જેનું નામ છે ભૂરો એટલે મેં એ ભૂરાને કીધું કે ભૂરા એક કામ કરને મને થોડુંક લખી આપને એટલે એમને કીધું ભૂરા મને કે શું લખવું એટલે મેં કીધું કે ભૂરા લખ તો કે શું તો કે ગાંધી મામુ અભણ છે મેં ભૂરાને શું લખવા કહ્યું ગાંધી મામુ અભણ છે એટલે આખું સેન્ટેન્સ આવું થયું કે કચ્છમાં અંજારના ભૂરા કચ્છ આખો જિલ્લો છે એમાં અંજાર તાલુકો છે અને એ અંજારનો છે ભૂરો એટલે કે કચ્છમાં અંજારના ભૂરા લખ શું લખું તો કે ગાંધી મામુ અભણ છે કચ્છમાં અંજારના ભૂરા લખ શું ગાંધી મામુ અભણ છે આવું મેં ભૂરાને લખવા કીધું અને ભૂરાએ લખી કાઢ્યું તમે લખી કાઢજો શું લખવાનું છે તો કે કચ્છમાં અંજારના ભૂરા લખ ગાંધી મામુ અભણ છે તો અહીંયા અંજાર એટલે અંજાર ભૂરા ભૂ એટલે અને રા એટલે રાપર લખ એટલે લખપત ગાંધી એટલે ગાંધીધામ માં એટલે માંડવી મુ એટલે મુન્દ્રા અ એટલે અબડાસા કે જેને નલિયા કહેવાય ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન ક્યાં હોય છે તો કે નલિયામાં ક્યારેક માઇનસમાં પણ થઈ જાય છે તો એ અબડાસા એટલે કે નલિયા ભ એટલે ભચાઉ ન એટલે નખત્રાણા ઓકે આમ કરીને ટોટલ કેટલા થયા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક લાઈન યાદ રાખવાની છે તો કે કચ્છમાં અંજારના ભૂરા લખ ગાંધી મામુ અભણ છે કચ્છમાં અંજારના ભૂરા લખ ગાંધી મામુ અભણ છે એટલે કચ્છમાં અંજાર પછી ભૂરા ભૂ એટલે ભુજ અને રા એટલે રાપર લખ એટલે લખપત ઓકે ગાંધી ગાંધી ધામ મા એટલે માંડવી મુ એટલે મુન્દ્રા અભ ન છે આમ કરીને કેટલા તાલુકા છે દસ મિત્રો આમાંથી તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો તાલુકો કચ્છમાં નથી તો પણ આપ લખી શકશો એવું પૂછે કે નીચેનામાંથી કયો તાલુકો કચ્છમાં આવેલ છે તો પણ લખી શકશો દસે દસ યાદ રાખવા જેથી પ્રશ્ન ગમે તે રીતે પૂછવે તો તમે જવાબ સાચો લખી શકશો હવે આપણે કચ્છની થોડીક વધારે માહિતી મેળવીએ કે આ ઉપરાંત તાલુકા સિવાય કેવા પ્રશ્નો પૂછાય તો બે પ્રશ્નો અહીંયા બીજા મેં લખ્યા છે એક સુંદરી ચેર અથવા મેન્ગ્રોવ આપ આ કદાચ નામ સાંભળ્યું હશે કે સુંદરી ચેર અથવા મેંગ્રુવ એ શું છે તો મિત્ર આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાતનો સૌથી વધારે દરિયા કિનારો કોને મળ્યો છે તો કે ગુજરાતના ટોટલ પંદર જિલ્લા એવા છે કે જે દરિયા કિનારો ધરાવે છે આ પંદરમાં સૌથી વધારે દરિયા કિનારો છે તો કે કચ્છનો કેટલો તો કે ચારસો છ કિલોમીટર હવે આ દરિયાને આગળ વધતો અટકાવવા કયા વૃક્ષ વાવવામાં આવે છે તો કે સુંદરી ચેર અથવા મેંગ્રુવ વૃક્ષો વાવવામાં આવે છે એવી જ રીતે કચ્છમાં રણ પણ છે એ રણને આગળ વધતું અટકાવવા માટે શેના વૃક્ષ વાવવામાં આવે છે તો કે ગાંડા બાવના વૃક્ષો વાવવામાં આવે

આપણા તેત્રીસ જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ જો સૌથી મોટું કોઈ હોય તો એ છે કચ્છ ઓકે ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો છે આ એવું પણ કહેવાય કે ભારતમાં સૌથી મોટો જિલ્લો ક્ષેત્રફળની કયો છે તો કે કચ્છ એનું ક્ષેત્રફળ કેટલું છે પિસ્તાલીસ હજાર છસો ને બાવન ચોરસ કિલોમીટર કેટલું પિસ્તાલીસ હજાર છસો ને બાવન ઓકે ચોરસ કિલોમીટર સૌથી વધારે ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર ધરાવતો ઓકે જિલ્લો કયો તો કે કચ્છ હવે શું કે છે કે આ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ભુજ આપણા જિલ્લામાંથી બાર જિલ્લા એવા છે તો કે ભુજ ઓકે પછી તો કે સરહદ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે પાંચસો ને બાર કિલોમીટર લાંબી છે એવું કહેવાય કે ગુજરાતની એક દેશની બીજા દેશ સાથેની સરહદ હોય આંતરરાષ્ટ્રીય સીમા કહેવાય તો ગુજરાત એ પાકિસ્તાન સાથે જોડાયેલું છે એટલે આંતરરાષ્ટ્રીય સીમા એમાં ગુજરાત કયા દેશ સાથે આવે પાકિસ્તાન તો ગુજરાતના કયા જિલ્લા આડે તો એમાં એક આવે કચ્છ અને બીજો થોડોક ભાગ આવે બનાસકાંઠા ઓકે વિજયભાઈ રૂપાણી ઓકે એમના સમયમાં શરૂ થયેલી સીમા દર્શન કાર્યક્રમ તો એ બનાસકાંઠાના નડાબેટ ખાતેથી શરૂ થઈ એટલે થોડોક ભાગ બનાસકાંઠા બાકી મેક્ઝિમમ ભાગ કનો આવે તો કે કચ્છનો એટલે આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથે કેટલી છે તો કે પાંચસો બાર કિલોમીટર જેટલી લાંબી છે દરિયાઈ સીમા કેટલી છે તો કે ચારસો છ ગુજરાતના પંદર જિલ્લા એવા છે જે દરિયા કિનારો ધરાવે આ સૌથી વધારે કયા આવે તો કે કચ્છ કેટલું તો કે ચારસો છ કિલોમીટર સૌથી વધારે ગુજરાતમાં દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો તો કે કચ્છ ઓકે વસ્તી ગીતતા કેટલી છે વસ્તી ગીતતાનો મતલબ એવું થાય કે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેટલા લોકો આવે એટલે કે આપણે વિસ્તાર ને વસ્તી વડે વસ્તી ને વિસ્તાર વડે ભાગીએ તો આપણને વસ્તી ગીતતા મળે તો એ કેટલી છે 46 ઓકે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતો કોઈ જિલ્લો હોય તો મિત્રો એ છે કચ્છ માત્ર કેટલી તો કે 46 પ્રતિ ચોરસ કિલોમીટર સૌથી ઓછી છે ત્યારે સૌથી વધારે પૂછે તો સુરત ની આવે 1376 પ્રતિ ચોરસ કિલોમીટર પછી વાત કરીએ મિત્રો કંડલા બંદર ની તો કંડલા બંદર ની સ્થાપના ક્યારે થઈ તો કે 1931 માં ની સ્થાપના થયેલી આ કંડલા બંદર એ ગુજરાત માં તો કે સૌથી મોટું બંદર કહેવાય મિત્રો ભારતનું પણ સૌથી મોટું બંદર કહી શકાય ઓકે આ ઉપરાંત એશિયાનું પ્રથમ કર મુક્ત બંદર કહેવાય કયું તો કે કંડલા ઓકે ઓગણીસો ને પંચાવનમાં એને મહાબંદરનો દરજ્જો આપવામાં આવ્યો જવાહરલાલ નહેરુના સમયથી ઓકે અને એફટી ઝેડ ફ્રી ટ્રેડ ઝોન તરીકે પણ ઓળખાય છે મુક્ત વેપાર ક્ષેત્ર ઓગણીસો ને પાસઠમાં તે ઈપી ઝેડમાં સમાવેશ થયેલો અને બીજું છે એસ ઇ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઓકે આ કોના સમયમાં એને દરજ્જો મળ્યો તો કે લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં એને આ દરજ્જો મળ્યો ઓકે તો ઓગણીસો એકત્રીસમાં એની સ્થાપના થઈ ઓગણીસો સુડતાલીસમાં ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા તો આપણે જે મહાબંદરની ખોટ કેમ કે કરાંચી બંદર હતું એ ક્યાં જતું રહ્યું તો કે પાકિસ્તાનમાં તો એના પછી ગુજરાત એટલે કે ભારતમાં ઓકે શેની શરૂઆત થઈ તો કે કંડલા બંદરને મહાબંદરનો દરજ્જો આપવામાં આવ્યો ઓગણીસો ને પંચાવનમાં જવાહરલાલ નહેરુના સમયમાં ઓકે એટલે એક શબ્દ યાદ રાખીશું એફ ટી ઝેડ બીજું યાદ રાખીશું ઈપીઝેડ અને ત્રીજું છે એસ ઇઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આ ઉપરાંત તમને એવું પૂછાય કે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું તો યાદ રાખીશું કંડલા બંદર કંડલા બંદર કયા જિલ્લામાં આવ્યું છે તો યાદ રાખીશું કચ્છ જિલ્લામાં ઓકે ગુજરાતનું મુક્ત વેપાર ક્ષેત્ર કહ્યું તો કે કંડલા ગુજરાતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કયું બંદર આવે છે તો કે કંડલા એના પછી બીજો એક શબ્દ છે મિત્રો મુન્દ્રા ઓકે મુન્દ્રા માટે ચાર પાંચ શબ્દો વપરાય છે ઓકે એક તો એ કચ્છનું પેરીસ કહેવાય એટલે તમને પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન એવો પૂછાય કે નીચેના માંથી કયું ઓળખાય તો યાદ રાખીશું મુદ્રા બીજું કે ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ખારેક સંશોધન કેન્દ્ર પણ ક્યાં આવેલું છે મુન્દ્રા ઓકે એવો પ્રશ્ન પૂછાય મિત્રો કે ગુજરાતમાં કચ્છનો હરિયાળા પ્રદેશ તરીકે કયો વિસ્તાર જાણીતો છે તો કચ્છનો હરિયાળો પ્રદેશ તરીકે મુદ્રા ઓળખાય છે મુદ્રા ખાતે પ્રાઇવેટ ઓકે એક બંદર આવેલું છે કયું તો કે અદાણી પોર્ટ પોર્ટ એટલે બંદર અદાણી પોર્ટ ક્યાં આવેલું છે તો કે મુન્દ્રા ખાતે આ ઉપરાંત આગળ વાત કરીએ ભુજની ઓકે તો ભુજ વિશે આપણે છે છે પ્રમાણે કચ્છનું તો કે ભુજ ઓકે ભુજમાં શું આવેલું છે કયો મહેલ તો કે પ્રાગ મહેલ પ્રાગ મહેલ ક્યાં આવેલો છે એવો પ્રશ્ન પૂછે તો ભુજમાં સૌથી જૂનો મહેલ કયો તો કે પ્રાગ મહેલ આ ઉપરાંત શરદ બાગ પેલેસ આવેલું છે ઓકે કચ્છ મ્યુઝિયમ આવેલું છે જે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કહેવાય ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો કે ભુજમાં એનું નામ શું છે તો કે કચ્છ મ્યુઝિયમ

એટલે એવો પ્રશ્ન પૂછાય કે ધોળાવીરા અને કયા નામથી ઓળખાય છે તો કે ધોળાવીરા કોટડા તરીકે ઓળખાય કયા તાલુકામાં આવેલું છે તો કે ભચાઉ જિલ્લો બધાને અત્યાર સુધી ખબર છે કચ્છ હવે કદાચ તાલુકો પૂછે કઈ નદીના કિનારે તો કે લુણી નદીના કિનારે આ ધોળાવીરાની શોધ કોને કરી હતી તો ઓગણીસો ને સડસઠ અડસઠમાં જે પી એટલે કે જગતપતિ જોશી અને એના પછી ઓગણીસો ને એકાણુંમાં ત્યાં આર એસ બિસ્ટ નામના વ્યક્તિ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટ નામના વ્યક્તિએ એ શોધકામ આગળ વધારેલી ઓકે શું મળી આવેલું છે ત્યાંથી તો કે તોલમાપના સાધનો છે હોકાયંત્ર છે સિક્કાઓ છે ઓકે અલંકારો છે અલંકારો એટલે કે આભૂષણો છે મનોરંજનની પદ્ધતિઓ છે આ અલગ અલગ વસ્તુઓ આપણને ધોળાવીરા ખાતેથી મળી આવેલી છે અને એમના વિશે એવું કહેવાય કે સૌથી સૌથી જૂનું નગર જો ક્યાંથી મળી આવ્યું હોય તો એ છે પુરાતન અવશેષ નગર આપણને ક્યાંથી મળી આવ્યું છે તો કે ધોળાવીરા ધોળાવીરા એ સૌથી જૂનું છે આ ઉપરાંત ત્યાંથી વિશાળ પ્રમાણમાં અવશેષ મળ્યા છે જો એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં સૌ પ્રથમ અવશેષ ક્યાંથી મળ્યા તો કે સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ખાતેથી ગુજરાતમાં સૌ પ્રથમ અવશેષ ક્યાંથી મળ્યા તો કે સુરેન્દનગર જિલ્લાના રંગપુર ખાતે હતી ઓગણીસોને એકત્રીસમાં મળેલા એ સૌથી પ્રથમ મળ્યા હતા જ્યારે અહીંયા જે આપણને મળી આવેલા છે એ અવશેષ તો કે સૌથી જૂનું પુરાતત્વીય નગર એવું કહેવાય મિત્ર કે પિસ્તાલીસો વર્ષ પહેલાંના અવશેષો ત્યાંથી મળી આવેલા છે એટલે સૌથી જૂનું એવો શબ્દ વાપરે સૌથી પ્રથમ અવશેષ ક્યાંથી મળ્યા એવો પ્રશ્ન પૂછે તો સુરેન્દનગરનું રંગપુર ખાતે હતી ઓકે ત્યારબાદ આગળ વધી આના સિવાય ક્યાંથી અવશેષ મળ્યા છે તો કે સુરકોટળા ખાતેથી જે રાપરમાં આવે છે શિકારપુર ખાતે જે ભચાઉમાં આવે છે દેસલપુર જે નખત્રાણામાં આવે છે આ બધી જગ્યાઓ એવી છે કે જે હાલ કચ્છમાં આવેલી છે અને ત્યાંથી પુરાતન અવશેષ આપણને મળી આવેલા છે કઈ કઈ જગ્યા તો કે ધોળાવીરા છે સુરકોટડા છે શિકારપુર છે દેસલપુર છે તો આ કચ્છની બે બેઝિક બાબતો છે હવે એક થોડીક તકલીફવાળી બાબત આવી શું તો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો

જાન્યુઆરીના રોજ ભૂકંપ કે ત્યારે તીવ્રતા કેટલી હતી આઠ પોઈન્ટ નવ અને આ ભૂકંપનું કેન્દ્ર એટલે એપી સેન્ટર ક્યાં હતું તો કે કચ્છમાં ભુજની નજીક આવેલા ધ્રાંગ ખાતે ક્યાં હતું તો કે ધ્રાંગ તો આટલી વાત થઈ આપણે બેઝિક માહિતીની હજી થોડા આગળ જઈએ

ઓકે બીજું ત્યાં ટીબી સેનેટોરિયમ છે ટીબી ના જે દર્દીઓ છે સાજા કરવા માટેની ચાલે છે આયના મહેલ હતું પ્રાગ મહેલ હતું ત્યારે અહીંયા શબ્દ શું છે વિજય વિલાસ પેલેસ વિજય વિલાસ પેલેસ એટલા માટે જાણીતું છે મિત્રો કેમકે ઘણા બધા પિક્ચરમાં પણ એનો ઉલ્લેખ થાય છે ઘણા બધા પિક્ચરોનું શૂટિંગ પણ ત્યાં થાય છે એટલે આપણે યાદ રાખીશું કે વિજય પેલેસ ક્યાં આવેલું છે તો કે માંડવી ઇતિહાસને ને લગતો એક પ્રશ્ન આની સાથે સાંકળી શકાય તો કે એ છે ચોખંડા સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો પ્રતાપી ઓકે અને મુત્સદ્દી રાજવી સિદ્ધરાજ જયસિંહ ઓકે એ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ મિત્ર ક્યાં આવેલો છે તો કે ચોખંડા ખાતે ચોખંડા તો કે ભદ્રેશ્વરની બાજુમાં જૈન તીર્થ સ્થળ છે ભદ્રેશ્વર એની બાજુમાં ચોખંડા ત્યાં આગળ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે ઓકે જેમ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે એવો પ્રશ્ન પૂછે તો આપણે યાદ રાખીશું જુનાગઢ ખાતે ગિરનારની તળેટી એવી રીતે અહીંયા યાદ રાખીશું સિદ્ધરાજ જયસિંહ ઓકે આ સિદ્ધરાજ જયસિંહ એટલા માટે યાદ રાખીશું કેમ કે જુનાગઢ ખાતે અલગ અલગ ત્રણ શાસકોના શિલાલેખ છે જુનાગઢમાં કોના છે તો કે જો એક શિલાલેખ છે એક રુદ્રદામાનો શિલાલેખ છે અને એક સ્કંદગુપ્તનો શિલાલેખ છે ઓકે આ ત્રણ શિલાલેખ ક્યાં છે તો કે જુનાગઢ ખાતે જયારે સિદ્ધરાજનો શિલાલેખ ક્યાં છે તો કે કચ્છમાં એટલે એવું પૂછે કે નીચેનામાંથી કોનો શિલાલેખ જુનાગઢમાં નથી તો આ ઓપ્શનમાં આપતા હોય છે એટલે યાદ રાખીશું આપણે કે ચોખંડા ભદ્રેશ્વર ખાતે સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે

કોની યાદમાં ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની યાદમાં ક્યાં આગળ તો કે કચ્છમાં સુથરી ખાતે બંધ બાંધવામાં આવેલ છે ઓકે પછી વાત કરીએ જેસલ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે તો કે અંજાર અંજાર ખાતે કયા ઉદ્યોગ માટે સાથે સંકળાયેલું છે ઓકે તો કે છરી ચપ્પા અથવા તો સુડી ઉદ્યોગ માટે અંજાર જાણીતું છે તેના માટે જાણીતું છે છરી ચપ્પા અને સુડી ઉદ્યોગ માટે એટલે તમને એવું પૂછે કે સુડી ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસેલું છે તો આપણે યાદ રાખીશું અંજારમાં મિત્રો પછી નારાયણ સરોવર ક્યાં આવેલું છે તો કે કોટેશ્વર ખાતે ઓકે નારાયણ સરોવર કચ્છમાં આવેલું છે ત્યાં કોટેશ્વર સૂર્યનું મંદિર છે સૂર્યદેવનું ઓકે અને નારાયણ જે સરોવર છે એનું પાણી કેવું હોય છે તો કે ખારું હોય છે ભારતમાં પાંચ પવિત્ર સરોવર છે ઓકે ભારતમાં કેટલા સરોવર છે પાંચ એમાંથી બે ગુજરાતમાં છે એક નારાયણ સરોવર કચ્છમાં અને બીજું છે સિદ્ધપુર પાટણ ખાતે બિંદુ સરોવર આ પાંચ પવિત્ર સરોવરમાંના બે ગુજરાતમાં છે પાંચ સરોવર યાદ રાખવા તો આપણે આવું યાદ રાખી શકીએ કે પપ્પુ બીના બ્રહ્મ સરોવર કેવી રીતે જવાય બીના નારાયણ સરોવર અને બ્રહ્મ સરોવર આ ભારતના પાંચ પવિત્ર સરોવર છે એમાંથી બે આપણા ગુજરાતમાં છે એક બિંદુ અને નારાયણ બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ ખાતે અને નારાયણ સરોવર ક્યાં આવેલું છે કચ્છમાં ત્યાં સૂર્યદેવનું મંદિર છે કોટેશ્વરનું અને એનું પાણી કેવું હોય છે તો કે ખારું હોય છે